हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું જે સ્ટાફ નર્સ વર્ગ 3 ની જે ભરતી બહાર પાડી છે તેના વિશે। તો મિત્રો, આ ભરતીમાં આપણે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકીએ તેની સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું। તો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો ઓજાસની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો તો ઓજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં તમને ઓનલાઈન એપ્લિકેશનનો એક ઓપ્શન છે તે જોવા મળશે, તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને સબ મેનુ તમને જોવા મળશે, તેમાંથી સૌથી પહેલા જે ફર્સ્ટ નંબરનો એપ્લાયનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થશે અને અહીંથી મિત્રો તમારે જોબને સિલેક્ટ કરી લેવાની રહેશે। તો હાલ અત્યારે ઓજાસમાં એક જ જોબ માટે ઓનલાઈન અરજી ચાલુ છે। તો મિત્રો તમારે અહીં જે COH ની જે જોબ છે તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। હવે જેવું મિત્રો તમે તે સિલેક્ટ કરી લેશો એટલે મિત્રો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં ટાઇટલમાં તમને સ્ટાફ નર્સ ક્લાસ 3 ની જોબ છે તે તમને જોવા મળશે। હવે મિત્રો આ ભરતીમાં તમે ઓનલાઈન ફોર્મ છે તે 21/1/2021 સુધી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો અને ફી છે તે 300 રૂપિયા છે જનરલ કેટેગરીને। તો મિત્રો આની જે તમામ ડિટેલમાં માહિતી જોતી હોય તો મિત્રો અહીં જે ડિટેલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો તમને PDF છે તે ડાઉનલોડ થઈ જશે। અને હવે મિત્રો આ જે ભરતી છે તેમાં ઓનલાઈન અરજી કરવા માટે અહીં જે એપ્લાયનું ઓપ્શન જોવા મળે છે તો તે એપ્લાયના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે તે એપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં એપ્લાય નાવનું તમને જે બટન જોવા મળે છે તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે તે બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમે જો ઓલરેડી ઓજાસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ હોય તો અહીં મિત્રો તમારે રજીસ્ટ્રેશન નંબર છે તે લખી દેવાનો રહેશે અને અહીં તમારે ડેટ ઓફ બર્થ છે તે તમારી જન્મ તારીખ છે તે લખી દેવાની રહેશે। ત્યાર પછી એપ્લાય વિથ OTRના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ જો તમે ઓજાસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરાવેલ તો મિત્રો અહીં સ્કીપનું બટન છે તે સ્કીપના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું મિત્રો તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે કે જેમાં મિત્રો તમારે તમામ માહિતી છે તેને તમારે ફિલ કરવાની રહેશે। તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે તમે કોઈ પણ જે એડ્રેસ ફિલ કરતી વખતે જે પેસિલ કેરેક્ટર છે તે પેસિલ કેરેક્ટર નોટ એલાઉડ છે। તમે જે એડ્રેસ ફિલ કરો ત્યારે મિત્રો કોઈ પણ જગ્યાએ તમે ફોર્મ ભરતી વખતે પેસિલ કેરેક્ટરનો યુઝ છે તે તમે કરી શકશો નહીં। તે સિવાય કે જ્યાં અહીં રેડ કલરની ફૂદડી હોય છે નામની પાછળ તેની મતલબ એ થશે, તેનો મતલબ એ થશે કે તે ડિટેલ તમારે ફિલ કરવી ફરજિયાત છે। તો સૌથી પહેલા તો મિત્રો તમારે ઉમેદવારની માહિતી છે, પર્સનલ ડિટેલ છે તેને તમારે ફિલ કરવાની રહેશે। તો અહીંથી તમારે ટાઇટલને સિલેક્ટ કરી લેવાનું રહેશે, તમને જે ટાઇટલ લાગુ પડતો હોય તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે સરનેમ છે તે લખી દેવાની રહેશે, અહીં તમારે ફર્સ્ટ નેમ લખી દેવાનું રહેશે, અહીં ફાધર અથવા તો હસબન્ડનું નામ તમારે લખી દેવાનું રહેશે, અહીં તમારા મધરનું નામ છે તે લખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે, મેલ કે ફિમેલ। ફરીથી મિત્રો અહીં તમારે જેન્ડરને સિલેક્ટ કરવાનું રહેશે, મેલ કે ફિમેલ। ત્યાર પછી મિત્રો તમારી જે તે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીંથી તમારે મેરિટલ સ્ટેટસને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે જે તે કેટેગરી તમારી હોય તે કેટેગરીને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારે કોમ્યુનિકેશનની ડિટેલ છે તે આપવાની રહેશે। તો અહીં મિત્રો તમારે 2 એડ્રેસ છે તે ફિલ કરવાના રહેશે। સૌથી પહેલા તો તમારે પ્રેઝન્ટ એડ્રેસને ફિલ કરવાનું રહેશે અને ત્યાર પછી અહીં તમારે પરમનન્ટ એડ્રેસને ફિલ કરવાનું રહેશે। તો
તો અહીં તમારે પ્રેઝન્ટ એડ્રેસ છે તે લખી દેવાનું રહેશે, અહીંથી તમારે રાજ્યને સિલેક્ટ કરી દેવાનું રહેશે, અહીંથી તમારે જિલ્લા તમારો જે તે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લાને સિલેક્ટ કરી દેવાનું રહેશે, અહીંથી તમારો જે તે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી તમારા જે તે એરિયાના પિનકોડ નંબર હોય છે તે પિનકોડ નંબર આ બોક્સમાં લખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારો જે તે મોબાઈલ નંબર હોય છે તે મોબાઈલ નંબર આ બોક્સમાં લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલ નંબરને ફરીથી સેમ એ જ મોબાઈલ નંબર આ બોક્સમાં લખી દેવાનો રહેશે. ત્યાર પછી અહીં નેશનાલિટીમાં ઇન્ડિયન છે તે તમને ઓટોમેટિક બાય ડિફોલ્ટ લખેલા જ આવશે. ત્યાર પછી મિત્રો અહીં તમારે પરમનન્ટ એડ્રેસને ફિલ કરવાનું રહેશે. અહીં તમારે એડ્રેસ લખી દેવાનું રહેશે, અહીંથી તમારે રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, અહીંથી તમારું જે તે જિલ્લો હોય તે જિલ્લાને સિલેક્ટ કરી લેવાનો રહેશે, અહીંથી તમારે તમારો જે તે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાને સિલેક્ટ કરી લેવાનો રહેશે, અહીં તમારા એરિયાના જે તે પિનકોડ નંબર હોય છે તે પિનકોડ નંબર લખી દેવાના રહેશે. ત્યાર પછી તમારું જે ઇમેલ આઈડી હોય છે તે ઇમેલ આઈડી અહીં લખી દેવાનું રહેશે અને તે જ ઇમેલ આઈડી ફરીથી અહીં લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અધર માહિતીને ફિલ કરવાની રહેશે. તો મિત્રો જો તમે હેન્ડીકેપ હોય તો મિત્રો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, અને મિત્રો તમે હેન્ડીકેપ ન હોય તો મિત્રો અહીં નોટ એપ્લિકેબલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો કે કેમ તે અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીંતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે, અને તમે યસ સિલેક્ટ કરશો તો તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ હોય છે તે સર્ટિફિકેટ નંબર અહીં તમારે લખી દેવાના રહેશે, તમે કઈ તારીખે સર્ટિફિકેટ કઢવેલ છે તે તારીખ અહીં લખી દેવાનું રહેશે, અને તમને કયા અધિકારી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલ છે તે અધિકારીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ જો તમે વિધવા ઉમેદવાર ન હોય તો મિત્રો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ તેની માહિતી અહીં તમારે ફિલ કરવાની રહેશે. જો તમે માજી સૈનિક હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે યસ સિલેક્ટ કરશો તો તમે જોબ છે તે કઈ તારીખે તમે જોઇનિંગ કર્યું છે તેની તારીખ જોઇનિંગ તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે, અને તમારે જે લિવિંગ ડેટ હોય છે તે ડેટ અહીં લખી દેવાની રહેશે. ત્યાર પછી તમારા જે આઈડી કાર્ડ નંબર હોય છે તે કાર્ડ નંબર અહીં લખી દેવાના રહેશે. તે સિવાય તમારું આઈ કાર્ડ છે તે કયા અધિકારી દ્વારા આપવામાં આવેલ છે તે અધિકારીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ જો તમે માજી સૈનિક ન હોય તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે હાલ ગુજરાત ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોય છો કે કેમ તે મિત્રો અહીં તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો તમે એમ્પ્લોય હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, અને મિત્રો અહીં તમારી જે જોઇનિંગ ડેટ હોય છે અને તમારું જે ડિપાર્ટમેન્ટ હોય છે તે જોઇનિંગ ડેટ અહીં તમારે લખી દેવાનું રહેશે, અને ડિપાર્ટમેન્ટનું નામ છે તે અહીં લખી દેવાનું રહેશે. પરંતુ હાલ તમે ગુજરાત ગવર્મેન્ટમાં સર્વિસ નથી કરતા તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમારે ભાષા છે તે ભાષા પસંદ કરવાની રહેશે. તો મિત્રો અહીં તમને ત્રણ ભાષા છે તે જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તો મિત્રો તમે ઇંગ્લિશ લેંગ્વેજ છે તે તમે રીડ એટલે રીડ કરી શકો છો એટલે કે વાંચી શકો છો, તે સિવાય રાઇટ એટલે કે તમે લખી શકો છો, તે સિવાય સ્પીક એટલે કે તમે બોલી શકો છો. તો મિત્રો અહીં તમારે ટીક કરી દેવાનું રહેશે. એવી જ રીતે મિત્રો હિન્દી લેંગ્વેજ તમે વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો, તો તમારે ટીક કરી દેવાનું રહેશે. એવી જ રીતે મિત્રો તમે ગુજરાતી લેંગ્વેજ વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો, તો તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે નીચે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ડિટેલને ફિલ કરવાની રહેશે. તો અહીંથી મિત્રો તમારી જે તે શૈક્ષણિક લાયકાત હોય તેને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમને કેટલી ટકાવારી મળેલ છે તે ટકાવારી અહીં તમારે લખી દેવાની રહેશે. ત્યાર પછી તમારો ક્લાસ કયો છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, ફાસ્ટ ક્લાસ, તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જે એક્ઝામ પાસ કરી છે તે કઈ બોર્ડ દ્વારા અથવા તો કઈ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ છે તે યુનિવર્સિટીનું નામ અથવા તો બોર્ડનું નામ અહીં લખી દેવાનું રહેશે. અહીં મિત્રો રાજ્યનું નામ છે તે લખી દેવાનું રહેશે. તમે જે એક્ઝામ પાસ કરી છે તે કયા વર્ષે પાસ કરી છે તે પાસિંગ વર્ષ અહીં લખી દેવાનું રહેશે. તે સિવાય મિત્રો તેનું જે ટ્રાયલ કેટલી ટ્રાયલ તમે એક્ઝામ પાસ કરી છે તે ટ્રાયલ અહીં લખી દેવાની રહેશે. ત્યાર પછી તમે જે લાસ્ટ સેમેસ્ટર હોય છે તેના મિત્રો અહીં સીટ નંબર છે તે લખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે કોઈ જો વધારાની માહિતી તમારે ફિલ કરવી હોય તો મિત્રો અહીં તમે વધારાની માહિતી છે તે ફિલ કરી શકો છો. તો મિત્રો જે રજિસ્ટ્રેશન નંબર ઓફ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનો નંબર હોય છે તે નંબર અહીં તમારે ફિલ કરી દેવાનો રહેશે, અને તેમની જે રજિસ્ટ્રેશનની જે ડેટ હોય છે તે ડેટ અહીં તમારે ફિલ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમને અહીં નીચે બાહેંધરી છે તે જોવા મળશે, એ બાહેંધરી છે તે તમારે વાંચી લેવાની રહેશે, અને અહીં યસ ઉપર તમારે યસને સિલેક્ટ કરી દેવાનું રહેશે.
ત્યાર પછી અહીં જે સેવ નું ઓપ્શન તમને જોવા મળે છે તે સેવ ના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને જેવું તમે સેવ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો તમને એક એપ્લિકેશન નંબર છે અરજી નંબર છે તે આપી દેવામાં આવશે કે જે અરજી નંબર તમારે સાચવવાનો રહેશે હજી સુધી મિત્રો માત્ર તમારી અરજી સેવ જ થઈ છે અરજીને હજી તમારે કન્ફર્મ કરવાની બાકી છે જ્યાં સુધી તમે અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી છે તે માન્ય રહેશે નહીં ત્યાર પછી મિત્રો તમારે જો અરજીમાં હજી પણ સુધારો વધારો કરવો હોય તો ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીં જે સેકન્ડ નંબરનો એડિટનો ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી પાસે એપ્લિકેશન નંબર છે તે માંગશે તો અહીં તમારે એપ્લિકેશન નંબર આપી દેવાના રહેશે અને અહીં તમારે તમે ફોર્મ ભરતી વખતે જે જન્મ તારીખ લખી હોય તે જન્મ તારીખ લખી દેવાની રહેશે ત્યાર પછી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી જે રીતે ફોર્મ આપણે ફિલ કર્યું છે તે જ ફોર્મ ઓપન થઈ જશે તેમાં તમારે જે તે સુધારો વધારો કરવો હોય તે સુધારો વધારો કરી શકશો અને ફરીથી તમારે સેવ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચરને અપલોડ કરવાના રહેશે તો અહીં તમે ફરીથી ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનો ઓપ્શન તમને જોવા મળશે તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી પાસે એપ્લિકેશન નંબર માંગશે તો અહીં તમારે એપ્લિકેશન નંબર લખી દેવાના રહેશે અને અહીં તમારી જે તે જન્મ તારીખ હોય છે તે જન્મ તારીખ લખી દેવાની રહેશે ત્યાર પછી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી ફરીથી આ મુજબની સ્ક્રીન તમને જોવા મળશે તો મિત્રો અહીં તમારે સૌથી પહેલા તો તમારો જે તે ફોટોગ્રાફ હોય છે તેને અપલોડ કરવાનો રહેશે હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો તે મિત્રો ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને તેની જે સાઇઝ છે તો મિત્રો તે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈની તેની સાઇઝ હોવી જોઈએ તો મિત્રો ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં ચોઇસ ફાઇલના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો તમારું ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સ્કેન કરેલ ફોટો હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી અપલોડ ફોટોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો નીચે તમારે સિગ્નેચરને અપલોડ કરવાની રહેશે તો અહીં તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે સિગ્નેચરનું જે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને તેની જે સહીનું માપ સાઇઝ છે તે 2.5 સેન્ટીમીટર લંબાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈની હોવી જોઈએ તો સિગ્નેચરને પણ અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે અને અહીં અપલોડના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી મિત્રો અહીં તમારી સિગ્નેચર છે તે પણ અપલોડ થઈ જશે ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે તો અરજી કન્ફર્મ કરવા માટે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને અહીં તમને કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો ફરીથી તમારી પાસે એપ્લિકેશન નંબર માંગશે તો એપ્લિકેશન નંબર અહીં લખી દેવાનો રહેશે અને અહીં તમારી જન્મ તારીખને લખી દેવાની રહેશે ત્યાર પછી ઓકેના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારી અરજીની તમામ માહિતી અહીં તમને જોવા મળશે અને નીચે એક કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે તે જોવા મળશે તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે તે બટન ઉપર ક્લિક કરી દેશો તો તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે અને ત્યાર પછી તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો તેમાં કરી શકશો નહીં હવે મિત્રો અહીં તમારી અરજી કન્ફર્મ થશે એટલે તમને કન્ફર્મેશન નંબર છે તે આપી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો તમારે ફી ભરવા માટે અહીં તમને એક ફીનો ઓપ્શન છે તે જોવા મળશે તો ત્યાં મિત્રો તમને સૌથી પહેલા જ ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસનો ચલણ માટેનો એક ઓપ્શન છે તે જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જે જોબ કઈ છે એટલે કે પોસ્ટને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી તમારા જે કન્ફર્મેશન નંબર હોય છે તે કન્ફર્મેશન નંબર અહીં તમારે લખી દેવાના રહેશે તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીં લખી દેવાની રહેશે ત્યાર પછી તમારે જો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો આગળ ઓનલાઈન તમારી બેંકની ડિટેલ છે તે માંગશે કે જે તમારે ફિલ કરી દેવાની રહેશે જો તમારે પોસ્ટ ઓફિસનું ચલણ પ્રિન્ટ કરવું હોય તો અહીં પ્રિન્ટ પોસ્ટ ઓફિસનું ચલણ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી પોસ્ટ ઓફિસનું ચલણ છે તે પ્રિન્ટ થઈ જશે તમે જે ફોર્મ ભરેલ છે તેની અરજીની તમારે પ્રિન્ટ કાઢવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો તમારી જે અરજી ફોર્મની પ્રિન્ટ છે તે પ્રિન્ટ પણ અહીંથી તમને મળી જશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં ત્યાં સુધી જય